કેમ છો બા મિત્રો? તમે બધા મજામાં? રોજ તમે ફળ શાકભાજી એવું બધું તો જોયું છે ને, આજે આપણે સૂકો મેવો જોઈશું. શું જોઈશું? સૂકો મેવો. ભાઈ સૂકો મેવો એટલે શું તમને ખબર છે? એમાં શું આવે? કાજુ, બદામ, અખરોટ, આલુ, અંજીર એ બધું સૂકો મેવો કહેવાય. બરાબર છે? ભાઈ સૂકો મેવો અત્યારે કેમ આપણે બતાવવાનું તમને ખબર છે? જો ભાઈ, તમારા ઘરે તમારા મહોલ્લામાં નાની નાની દીદીઓ છે ને, તે 5 દિવસ અલુણા કરે. શું કરે? અલુણા. અલુણામાં તમારી મમ્મી રોજ જે રસોઈ બનાવે છે ને, રોટલી, દાળ, ભાત, શાક, ખીચડી, કઢી એ બધું ખવાય નહીં. પીઝા, મંચુરિયન એ બધું ખવાય નહીં. બરાબર છે? મીઠાવાળી, મરી મસાલાવાળી વસ્તુ ખવાય નહીં. 5 દિવસ આવો સિક્કો મેવો ખાવાનો એ આજે આપણે જોઈશું. બરાબર છે? જુઓ ભાઈ, આ શું છે? કાજુ છે. શું છે? કાજુ છે. ભાઈ તમે કાજુ ખાધા છે? કેવા લાગે? મીઠા લાગે. કેવા લાગે? મીઠા. આ કાજુમાંથી શું બને? કાજુ કતરી. શું બને? કાજુ કતરી. પછી તમારી મમ્મી પંજાબી શાક બનાવે છે ને, એમાં પણ આ કાજુ વપરાય. બરાબર છે? તમે મીઠાઈવાળાની દુકાને જાઓ ને, એટલે તમને કાજુની બધી મીઠાઈ જોવા મળે. આ શું છે ભાઈ? ગોળ ગોળ અંજીર છે. શું છે? અંજીર છે. બરાબર. આ અંજીર પણ બહુ મીઠા લાગે. કેવા લાગે? બહુ મીઠા. ભાઈ આ કાજુ અંજીરની મીઠાઈ તમે ખાધી છે કોઈ દિવસ? કાજુ અંજીરના રોલ. શું કહેવાય? કાજુ અંજીરના રોલ. પછી એકલા અંજીર રોલ પણ મળે, બહુ ફાઇન લાગે. અંજીરની પણ અલગ અલગ જાતની મીઠાઈ મળે છે. આ શું છે? આલુ છે. શું છે? આલુ છે. પણ આને શું કહેવાય? સૂકા આલુ. શું કહેવાય? સૂકા આલુ. બરાબર. આ આલુ તમે ખાવ ને, પછી એની અંદરથી નાનો થળિયો નીકળે. શું નીકળે? થળિયો. અને એ થળિયાને ફેંકવાનું નહીં, પણ શું કરવાનું તમને ખબર છે? એ થળિયાને તમે ફોડો ને, એટલે એની અંદરથી એકદમ નાની નાની બદામ નીકળે. શું નીકળે? નાની નાની બદામ. એ બદામ આપણે ખાવાની. બરાબર. આ શું છે? બદામ છે. શું છે? બદામ છે. બદામ પાક ખાધો છે કોઈ દિવસ? પછી બદામવાળું દૂધ પણ પીવાય. તમે આ બદામ ખાઓ ને રોજ સવારે ઉઠીને, તો આપણી યાદ શક્તિ ખૂબ વધે. તમે બધું વાંચો તો ભૂલી જાઓ છો ને, ભણવાનું બધું ભૂલી જાઓ છો ને, તો રોજ મમ્મીને કહેવાનું મને બદામ આપો ખાવા. બદામ ખાઓ ને એટલે તમારી યાદ શક્તિ વધે. આ શું છે? કાળી દ્રાક્ષ છે. શું છે? કાળી દ્રાક્ષ. અને આ છે ને લાલ દ્રાક્ષ છે. શું છે? લાલ દ્રાક્ષ. આ લાલ દ્રાક્ષ છે અને કાળી દ્રાક્ષ છે. આ બંને દ્રાક્ષ સ્વાદમાં કેવી લાગે? ખાટી મીઠી. કેવી લાગે? ખાટી મીઠી. તમારી મમ્મી છે ને શીરો બનાવે, લાપસી બનાવે બનાવે છે ને, અને તેમાં આ લાલ દ્રાક્ષ વપરાય છે. પછી જુઓ ભાઈ, આ શું છે? અખરોટ છે. શું છે? અખરોટ છે. આ અખરોટને ફોડીએ ને એટલે એમાંથી આવી નીકળે. આ ખાવાનું, આ ઉપરનું ખવાય નહીં. આવી અખરોટ ખાવાની, આ અંદરથી જે નીકળે ને એ ખાવાનું, આ ઉપરનું ખાવાનું નહીં. તમને ખબર છે આપણા શરીરમાં જે આ મગજ આવે ને, મગજ, એ મગજનો આકાર છે ને આવા અખરોટ જેવો દેખાય. કેવો દેખાય? અખરોટ જેવો. તમે મીઠાઈવાળાની દુકાને જાઓ ને, તો તમને અખરોટનો હલવો જોવા મળશે. તમે ખાધો છે કોઈ દિવસ? બહુ ફાઇન લાગે, મીઠો લાગે. કેવો લાગે? મીઠો. આ શું છે? ખારેક છે. શું છે? ખારેક છે. તમે ખજૂર ખાવ છો? ખજૂર ખાવ ને, તો આ ખજૂરને છે ને સૂકવે ને એટલે ખારેક બને. શું બને? ખારેક. ખજૂરને સૂકવે ને એટલે ખારેક બને.
બરાબર છે, આ પણ ખાવ ને તો સ્વાદમાં મીઠી લાગે. આ શું છે ભાઈ? સિંગદાણા. શું છે? સિંગદાણા. તમે મગફળી ખાવ છો ને, તો મગફળીની અંદરથી આવા દાણા નીકળે. શું નીકળે? દાણા. આ દાણાને છે ને શેકીને પણ ખવાય, પછી એનો ભૂકો કરીને દાળ અને શાકમાં પણ નાખાય. તમારી મમ્મી ઘરે બનાવે છે ને બધું. સિંગ પાક પણ ખવાય ઉપવાસમાં. આ શું છે? ગોળ ગોળ, અંદર સફેદ રંગ છે, બહાર કથ્થઈ રંગ છે. જુઓ ભાઈ, છે ને આને શું કહેવાય? કોપરું. શું કહેવાય? કોપરું. તમે નારિયેળ જોયું છે ને, નારિયેળને છોલે ને એટલે અંદરથી કોપરું નીકળે, પણ એ કોપરાને સૂકવે ને એટલે આવું સૂકું કોપરું થઈ જાય. આ શું છે? સૂકું કોપરું. આ કોપરું તમે એકદમ ચાવી ચાવીને ખાવ ને તો આપણા દાંત છે ને એકદમ મજબૂત બને. બરાબર. પછી આ કોપરામાંથી છે ને તેલ નીકળે. શું નીકળે? તેલ નીકળે ને કોપરેલ કહેવાય. શું કહેવાય? કોપરેલ. તમે માથામાં નાખો છો ને તેલ, એ આ કોપરામાંથી બને, એને કોપરેલ કહેવાય. બરાબર. આજે આપણે આ બધા સૂકા મેવા જોયા ને, આપણે એકવાર બોલીએ. કાજુ, અંજીર, આલુ, બદામ, કાળી દ્રાક્ષ, લાલ દ્રાક્ષ, અખરોટ, ખારેક, સિંગદાણા અને કોપરું. બરાબર છે. જોવાની મજા આવી. હવે આપણે આગળ બીજું કંઈક નવું જોઈશું. ઓકે.